ખાસ તો ભારતીય જનતા પાર્ટીના એમએલએ કેતન ઇનામદારે જે રીતે રાજીનામું આપ્યું છે તે બાદ હવે અલગ અલગ તર્ક વિતર્કો નીકળી રહ્યા છે. ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે, પરંતુ રાજીનામા ઉપર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેઓનું કહેવું છે કે કેતનભાઈ જવાબદાર ધારાસભ્ય છે, જેઓ માની જશે ઘીના ઠામમાં ઘી પડી જશે. સરકાર દરેક કામોને ગંભીરતાથી લઈને આગળ વધી રહી હોવાનું વિજય રૂપાણી કહ્યું. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે Tv9ના સંવાદદાતા જપ્તવ્ય યાજ્ઞિક. જપ્તવ્ય, ખાસ તો મુખ્યપ્રધાને જે રીતે કહ્યું છે કે ઘીના ઠામમાં ઘી ઢળી જશે અને મનાવવાનો પ્રયાસ એક રીતે જીતુ વાઘાણી તરફથી પણ થશે, શું લાગી રહ્યું છે? કેતન ઇનામદાર માનશે ખરા? આપ જો તેમની સાથે હોવ તો તેમની પ્રતિક્રિયા જપ્તવ્ય. બિલકુલ ચિત્રા, જે પ્રમાણે જીતુ વાઘાણી સાથે કેતન ઇનામદારે ગત રોજ રાત્રે વાત કરી અને હવે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા આવી, તે બાબતે આપણે કેતન ઇનામદાર સાથે જ વાત કરીશું. કેતનભાઈ, હવે મુખ્યમંત્રીએ કીધું છે કે ઘીના ઠામમાં ઘી ઠળી જશે, શું સમજો છો? અર્થ શું, મેસેજ છે? મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે તો કંઈક સારું વિચારીને, પોઝિટિવ વિચારીને જ કહ્યું હશે અને કદાચ સારું પરિણામ પણ આવી શકે, જોઈએ શું થાય છે. શું લાગે છે, એક તરફ જીતુભાઈ વાઘાણી આજે મળવાની વાત હતી, બપોર વીતી ગઈ છે, હજુ સુધી કોઈ સમાચાર આપની પાસે છે કે કેમ? કોઈ બીજા મંત્રી સાથે વાત થઈ છે કે કેમ? હજુ સુધી મારે કોઈ વાત નથી થઈ. આ તો આપના માધ્યમથી ને આપ લોકો અહીંયા છો એટલે હું આ જવાબ આપું છું કે મારી સરકારને, મારી પાર્ટીને મેં મારો નિર્ણય મોકલી આપ્યો છે. એમને નિર્ણય હવે શું લેવો એમને નક્કી કરવાનું. હું મારા વાત પર અડગ છું, મારા કામની મેં વાતો મૂકી છે, મારી જે મને જે મંદુક છે એ વાત મૂકી છે. એમાં મને નક્કર પરિણામ મળશે તો હું 100% આના માટે વિચારીશ, નહીં તો મેં મારું રાજીનામું આપી દીધું. મુખ્યમંત્રી સાથે કહ્યું છે કે ધારાસભ્ય પદ તરીકે કેતનભાઈ અમારી સાથે છે અને ખાસ તેમણે એ પણ કહ્યું છે કે કોંગ્રેસે હરખાવવાની જરૂર નથી, કેવી રીતે જુઓ છો? કોંગ્રેસને હરખાવવાની જરૂર નથી એ મુખ્યમંત્રી સાહેબની વાત, એ વસ્તુ સાથે હું સંમત એટલા માટે જોઉં છું કે ભાઈ હું ધારાસભ્ય તરીકે મેં રિઝાઇન કર્યું છે એ વસ્તુ સાથે હું છું જ અડીખમ છું. અને આજે તમને કહું કે એ વસ્તુ મારી પોતાની છે, મારો સાવલી ડેસર તાલુકાની જનતા સાથે મારું જોડાણ છે, મારો નિર્ણય હર હંમેશ મારા તાલુકાના કાર્યકર્તાઓ, મારી તાલુકાની જનતા લેતી હોય છે. એટલે આવનારા દિવસોની અંદર મારી તાલુકાની જનતા શું નિર્ણય લે છે મને ખબર નથી, એ લોકો જે નિર્ણય લેશે મારા માથા પર. અત્યારે જે મારો નિર્ણય લીધો છે એમને લીધો એક્સેપ્ટ કર્યો છે, એ જે નિર્ણય લેશે હું એક્સેપ્ટ કરીશ. પણ એટલું ચોક્કસ કહીશ કે હવે આજે એનું જે પણ હશે એનો નિવેડો આવી જશે. એટલે આજની સાંજ સુધીમાં જો મોવડી મંડળ કોઈ તમારી સાથે વાત કરશે તો ઠીક છે, નહીં તો પછી તમે જે રાજીનામું આપ્યું છે તમે એના ઉપર અડગ રહેશો? રાજીનામા પર તો અત્યારે અડગ છું. ખાસ કરીને એક એવી પણ વાત મુખ્યમંત્રીએ કરી કે જીતુભાઈ વાઘાણી આપના સંપર્કમાં છે, દિવસ દરમિયાન કોઈ વાત થઈ છે? કારણ કે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે તમારા સંપર્કમાં છે, પરંતુ મુખ્યમંત્રી પોતે હજુ સુધી વાત કરી શકે કે જીતુભાઈ સાથે વાત થઈ હતી? જો હવે મારા મોડી છે, મારા સિનિયર છે, હવે જે પણ વાત કરે, હવે હું તમને એટલું કહીશ કે હવે આનો એન્ડ ટૂંક સમયમાં કલાકોમાં આવી જશે. મેં તમને કહ્યું એવું કે પરિણામ જે પણ હોય, મને હવે મારા બાપજી પર ખૂબ મોટી શ્રદ્ધા છે, જે થશે સારું થશે, મેં મારી વાત ત્યાં મૂકી છે. હવે એને કોઈ લાઇટલી લે તો એમનો વાંક છે, મારો વાંક. લાગે છે તમને કે સરકાર લાઇટલી લઈ રહી છે? ના ના, એવું નથી. આ તો તમને કહું છું, આજે મુખ્યમંત્રીશ્રી અમને જ્યારે નિવેદન આપ્યું તો લાઇટલી લીધી, લેતા હોય તો નિવેદન શું કરવા આપે? મુખ્યમંત્રીશ્રી જાતે જ નિવેદન આપે છે તો હવે એનાથી તો ગુજરાત રાજ્યની અંદર આ સરકારમાં એમનાથી કોઈ મોટું છે નહીં. એ પોતે જ કહે છે કે ભાઈ એના માટે નક્કર પગલાં લઈશું અને આમાં 100% સારું પરિણામ આપીશું, એટલે આમાં કોઈ બીજી વાત નથી. તમે કયા પ્રકારના નક્કર પગલાં મુખ્યમંત્રી જ્યારે કહી રહ્યા છે ત્યારે અપેક્ષા રાખો છો? મેં જે કામ મૂક્યા છે એ કામ હું આજે હમણાં હમણાં ઊભા કરેલા નથી, એ કામ મારા વર્ષોથી મારી રજૂઆત છે. એ રજૂઆત બધા તાલુકાના અમુક વસ્તુ કરતાં મારી કદાચ એ પ્રોજેક્ટ મારા થોડાક ડિફરન્ટ હોય, પણ મારી અપેક્ષાઓ અતિ સારી કે હું સારા પ્રોજેક્ટ મારા તાલુકાને આપું. તો હું એ જે કામો મેં મૂક્યા છે એ કામો મારી 2014-15ની રજૂઆતથી અત્યાર સુધીના છે અને એ હું એમને લેખિતમાં મેં વારંવાર જાણ પણ કરી છે અને ત્યાંથી જવાબ પણ મળ્યો છે. એટલે હું એ કામોની અપેક્ષા રાખીશ કે જે કામ મારા 14-15થી મેં ત્યાં મૂકેલા છે. કેતનભાઈ, ગત રોજ રાત્રે પણ વાત થઈ હતી કે આજે તમારી સાથે મોવડી મંડળની બેઠક થશે અને અત્યારે મુખ્યમંત્રીએ પણ કહ્યું કે ઘીના ઠામમાં ઘી ઠરશે. આ સમગ્ર વાત જોતા એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ લાગી રહ્યા છે કે તમને ધારાસભ્ય પદ પર યથાવત રાખવા માંગે છે, ત્યારે બીજી તરફ એ લોકો તમારા સંપર્કમાં પણ નથી. તો તમને શું લાગે છે કે ખરેખર કઈ તરફ જઈ રહ્યું છે સમગ્ર બાબત?
મને ખ્યાલ નથી આવતો. મને એક જ વસ્તુનો ખ્યાલ આવે છે કે મેં રાજીનામું કાલે ગઈકાલે મેલ કર્યો છે અને કદાચ જરૂર પડે તો મારું પ્રતિનિધિ મોકલીને અને રૂબરૂ સાઇન કરીને હું એમને મોકલી આપીશ રાજીનામું. અને આ પદ મેં ત્યાગી દીધું છે, અત્યાર તો મેં ત્યાગી દીધું છે, સ્વીકારી લીધું છે એવું માની લઉં છું. અને હવે એનાથી વધારે કંઈ બહુ મોટી વાત છે રહી. હવે મારી તાલુકાની જનતાએ જોવાનું છે આગળ શું કરવાનું. અડધો દિવસ વીતી ગયો છે, તમારા વિસ્તારના લોકો રાજીનામા ઉપર રાજીનામા આપી રહ્યા છે. નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, સંગઠનના ઉમેદવારો હોય, એપીએમસી હોય, ત્યાં સુધી હજુ સુધી મોવડી મંડળ કે ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા અહીંયા સુધી કોઈ પહોંચ્યું નથી. શું લાગે છે કે એ લોકો કોઈ બીજા તમારા નિર્ણયની રાહ જુએ છે? આનાથી મોટો નિર્ણય કયો હોય? બીજો નિર્ણય તો એમની ખબર, મને ખબર નહીં. મેં જે નિર્ણય તો આપી દીધો. આપનો નિર્ણય છે રાજીનામું, અને એક તરફ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે કોંગ્રેસ હરખામણ જરૂર નથી, હજુ કોઈ મોટા નિર્ણયના ફેરફાર? કોંગ્રેસના તો અત્યારે મારે કોંગ્રેસના મારા મિત્રો એ જે પ્રતિક્રિયા આપી છે એમનો પોતાનો અંગત એ છે. અને હું સાચે કહું છું કે કોંગ્રેસના પણ આગેવાનો એ મારા સિનિયર જે આવે એ લોકો એમની પોતાની ઉપલી લડે છે. હું મારા સાવલી ડેસર તાલુકાની વાતની માં પડેલો છું અત્યારે. મારી આજની વાત મારી ગુજરાત સ્ટેટના લેવલની વાત નથી, તેની રાજકીય મારી કોઈ એની એમના અંદરની જે એ છે એમાં હું નથી પડતો. હું મારા માત્ર ને માત્ર મારા સાવલી ડેસરનું પ્રતિનિધિત્વ કરું છું. અને મેં તમને કહ્યું એવું કે મારા વિસ્તારના પડતર કામો તેમજ એક ધારાસભ્ય તરીકે મારી ગરિમા મારા ધારાસભ્ય પદની ગરિમા માન સન્માન જળવાવું જોઈએ. અને મારા કોઈ પણ અધિકારી યા કોઈ પણ મંત્રીશ્રી અમે જ્યારે ત્યાં જતા હોઈએ ત્યારે અમને અમારો કિંમતી સમય ટાઈમ સમય બધું જ લઈને ત્યાં જઈએ છીએ ત્યારે અમે માત્ર ને માત્ર હાઈ હલો કરવા નહીં, અહીં આ વિસ્તારના કામોને લઈને જઈએ છીએ, આ વિસ્તારની રજૂઆત લઈને જઈએ છીએ. તો એને ધ્યાનમાં રાખે અને એમાં નક્કર પરિણામ આવે. એક તરફ આ વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે, ચૂંટેલા પ્રતિનિધિઓ રાજીનામા આપી રહ્યા છે, અને એક તરફ તમારું મોવડી મંડળ કહી રહ્યું છે કે ધારાસભ્ય કેતન ઇનામદાર અમારી સાથે જ છે. લાગે છે કે એ લોકો આ સમગ્ર બાબતને અવગણના કરી રહ્યા છે, કારણ કે જો કદાચ આટલા બધા રાજીનામાની રાહ જોવાઈ રહી હોત તો એ પહેલાં જ કદાચ તેઓ નિર્ણય આપી દેત. અમે એકચ્યુઅલી એવું છે કે હવે એ લોકો મારા તાલુકાના કાર્યકર્તાઓના રાજીનામાની જે કદાચ એમાં મેં એમને એવું પણ કહ્યું છે કે આ રાજીનામા હું પરત ખેંચાવું છું, આ રાજીનામા સાથે હું સંમત નથી. આ લોકોએ મારી લાગણી ને અને મારાના પ્રેમને લઈને આ લોકોએ આ કર્યું છે. મેં એમને ના પણ પાડી છે અને હજુ પણ હું એમને સમજાવું તમે લોકો મને છોડતા નથી તો હું ત્યાં પહોંચી શકું. આ સાંજ સુધીમાં નિર્ણય આવી જશે એવી અપેક્ષા છે. ચોક્કસ. તો આ હતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, જેમણે મુખ્યમંત્રીની પ્રતિક્રિયા આપ્યા બાદ પણ જણાવ્યું છે કે તેમને મોવડી મંડળ પર પણ અપેક્ષા છે અને આશા છે કે જે નિર્ણય લેવાશે તે ચોક્કસ સાવલી વિસ્તારના હિતમાં લેવાશે, અને જો આ પ્રકારના નિર્ણય નહીં લેવાય તો કેતન ઇનામદારના ભવિષ્યનો નિર્ણય આ વિસ્તારની જનતા કરશે. જી ચિત્રા.